કચ્છમાં ભુજ નગરપાલિકાના વર્તમાન શાસકોની અંતિમ સામાન્ય સભા મળી હતી, જે વિવાદિત રહી હતી. ચાલુ સભામાં વિપક્ષને સંભાળ્યા વિના સત્તા પક્ષના નેતાઓ ચાલતી પકડતા મામલો ઉગ્ર બન્યો હતો. ભુજ નગરપાલિકામાં 5 વર્ષના ભાજપના શાસકની આજે અંતિમ સામાન્ય સભા મળી હતી, જેમાં આખી ટર્મના લેખાજોખા રજૂ કરવા પડે, પરંતુ શાસકોએ કરોડો રૂપિયાના ઠરાવો સામાન્ય સભામાં મૂક્યા હતા. કરોડો ખર્ચવા છતાં ભુજમાં ગટર પાણીની સમસ્યા યથાવત છે, તેનો વિરોધ થયો હતો. ચાલુ સભામાં નગર પ્રમુખ લતાબેન સોલંકીએ ચાલતી પકડતા વિપક્ષી નગરસેવકોએ અટકાવ્યા હતા. હર હંમેશની જેમ ઠરાવો મૂકી સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી. ભુજ નગરપાલિકાના નગરસેવકોનું સંભાળવામાં નથી આવતું ત્યાં પ્રજાનો અવાજ ક્યાં નેતાઓ સાંભળશે તેવી ચર્ચાઓ ઉઠી હતી. સામાન્ય સભાની અંદર હંમેશા 5 વર્ષના લેખાજોખા થતા હોય છે, અને આ 5 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો આવ્યા અને એમણે કેટલું કામ કર્યું એની વિગતવારની ચર્ચાઓ વગર માત્ર દેખાવો, જે રીતે તમે જોવો છો કે 200 પાનાનું પહેલી વખતનું આ આખી સામાન્ય સભાની બુક અને બધાને ખાલી માત્ર સંતોષ કાગળ ઉપર આપવાની વાતો, આ બધી બાબતોની સામે અમારા માત્ર 5 થી 7 પ્રશ્નો જ હતા કે તમે આટલા વર્ષ સુધી પાણીમાં કેટલા પૈસા વાપર્યા, અને પાણીમાં પૈસા વાપર્યા તોય આવા શિયાળાની અંદર આખા શહેરની અંદર 8 દિવસે શા માટે પાણી મળે છે, ગટરમાં રોજે રોજના લાખો રૂપિયાના ખર્ચા, કરોડો રૂપિયાના ખર્ચા, અને હજી ગટર રોડ રસ્તા ઉપર શા માટે નીકળે છે. રસ્તાઓની વાતો કરી, આવી બધી વાતો, કેટલી એવી જે વિકાસની વાતો કરી, એવી રીતે કે એક નગરસેવકે, આપણે એક વર્તમાન પેપરમાં પણ આવ્યું હતું કે એક નગરસેવકે આટલા બધા પોતાના વિસ્તાર માટે ગટર માટે કરી અને જે પૈસા ખર્ચ્યા છે, અને એ પૈસા ખર્ચીને આવા નગરસેવકો પણ હોવા જોઈએ. આજે અમે આ નગરસેવકોએ જે રીતે પોતાના પૈસા આપ્યા હતા, તેમ છતાં પણ જો આ સામાન્ય સભાની અંદર એ પૈસાનો ઉલ્લેખ થતો હોય તો અમારે એ જવાબ પણ લેવાનો હતો કે શા માટે આવી રીતે તમે આગળની કાર્યવાહીઓ કરતા જાઓ છો. અથવા તો નગરપાલિકા પૈસા નથી ચૂકવતી, અથવા તો નગરસેવકોએ પોતાની રીતે આ બાબતે વાત કરી હોય, તો નગરસેવકો એમ કહ્યું કે મેં તો આ ક્યાંય વાત કરી નથી, તો આનો જવાબ પણ નગરપાલિકાના નગર અધ્યક્ષા પાસે નહોતો. હમીસર તળાવ, દેસરસર તળાવની વાત, એનો પણ કોઈ જવાબ એમની પાસે નહોતો. હમણાં જે 2 કરોડની હમીસર બ્યુટિફિકેશનની વાતો હતી, અને એ હમીસર બ્યુટિફિકેશનની વાતમાં પણ એમની પાસે કોઈ સવાલના જવાબો નહોતા. એટલા માટે જ છેલ્લે હું આ 10 વર્ષથી વિરોધ પક્ષના નેતા તરીકે ભુજમાં ફરજ બજાવું છું પ્રજાજનોના આશીર્વાદથી, અને 10 વર્ષમાં એક સામાન્ય સભાની અંદર આ ભારતીય જનતા પાર્ટીના લોકો અમને જવાબ નથી આપી શક્યા. અમને જવાબ એટલે કે પ્રજાના પ્રશ્નોનો જવાબ અમે તો માંગતા હતા, પ્રજાને ક્યાં ક્યાં જરૂરિયાતો છે એની અમે વાતો કરતા હતા, પણ આવો એક જવાબ પણ આ ભુજ નગરપાલિકાના આ ભ્રષ્ટાચારી સત્તાધીશો આપી નથી શક્યા. આ છેલ્લી કારોબારીની અંદર 2020 મેચની જેમ કરોડો રૂપિયાના કામો માત્ર દેવા ખાતર દઈ દેવા, અને પહેલેથી જ બધા નક્કી કરેલા કોન્ટ્રાક્ટરો હતા. તમે જે પણ કોન્ટ્રાક્ટર, પાણી હશે, ગટર હશે, સફાઈ હશે, લાઇટ હશે, રોડ હશે, જેનામાં પણ તમે જુઓ 3 થી વધારે કોન્ટ્રાક્ટરો હશે નહીં, અને એ 3 કોન્ટ્રાક્ટરો વારાફરતી વારા એકબીજાના કોન્ટ્રાક્ટની અંદર હશે, કોઈકના ભાવ ઊંચા, કોઈકના ભાવ નીચા, આવી પોતાની રીતે આખી મંડળી રચી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ છેલ્લી કારોબારી અને સામાન્ય સભાની અંદર જતા જતા પણ 2020 મેચ રમી અને ચોક્કા છક્કા મારી અને પોતાના ગજવા ભરી ગયા છે, એવું ચોક્કસથી હું કહી શકું છું.